સુરત શહેરના રાંદેર વિસ્તારમાં પતિની હેવાનીયત અને ક્રૂરતાનો ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે એક શંકાશીલ પૂર્વ પતિ આટલી હદે જઈ શકે તેવું વિચારી પણ ન શકાય તેવી ઘટના સામે આવી છે શંકાશીલ પૂર્વ પતિએ તેની પૂર્વ પત્નીને એચઆઈવી પોઝિટિવ યુવકનું લોહીનું ઇન્જેક્શન મારી દીધું ચરિત્ર પર શંકા રાખીને પૂર્વ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે એચઆઈવી પોઝિટિવ લોહીવાળું ઇન્જેક્શન માર્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એટલું જ નહીં પણ મળતી માહિતી અનુસાર મહિલાને યુવકે પંદર વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા તેમના બે મહિના પહેલા છૂટાછેડા પણ થઈ ગયા હતા પૂર્વ પતિએ પત્ની અમીરુદ્દીન શેર અલી મહિલાને મરવા બોલાવી હતી મરવા આવ્યા બાદ પૂર્વ પતિએ ઇન્જેક્શન માર્યું હતું મહિલાને દુખાવો થતાં પૂર્વ પતિ ભાગી ગયો હતો આ મામલે મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે ઘટનાને પગલે પોલીસે યુવક શંકરની ધરપકડ કરી છે સાથે જ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલમાંથી લાવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન છે એફએસએલએલ તપાસ બાદ આ સમગ્ર મામલે ખુલાસો સામે આવી શકે છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પત્નીના ચરિત્ર પર શંકા રાખીને યુવકે તમામ હદો વટાવી દીધી પોલીસે ઇન્જેક્શનનું પૂછતા આરોપીએ પોતાની હેવાનિયતની વાત કહેતા પોલીસ પર ચોંકી ઉઠી હતી આ મામલે રાંદેર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા વન ટીવી સુરત રાંદેર અંદર એક ત્રણસો અઠાવીસ બસો સિત્તેર ત્રણસો ચોવીસ મુજબની ફરિયાદ દાખલ થઈ છે એની અંદર એની અંદર જે આ કામના ફરિયાદી છે અમીરુબેન શેર અલી એમને પંદર વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા શંકરભાઈ કરીને છો એના હાથે પછી એમને અત્યારે બે કંઈક ઘર કંકાસના કારણે એમના છૂટાછેડા થયા ચારિત્ર અંગે શંકા હતી એ અંગેનું અને બે મહિના પહેલાં છૂટાછેડા ત્યારબાદ એમને અત્યારે આ બન્યો એ દિવસે આ બેનને પહેલાં ભાઈએ ફોન કર્યો કે ચાલ તને આપણે મળીએ એમ છોકરાઓને મળાઈએ એમ કરી બે છોકરાઓ બી છે આ લોકોને એટલે એ લોકો ગયા પછી આખો દિવસ ફર્યા સાથે કંઈક શોપિંગ બી કરાઈ અને એના પછી સાંજના સમયે આ બેનને જબરજસ્તી કરી પછી એને કંઈક એના હાથમાં કંઈક ઇન્જેક્શન જેવું હતું એ છોકરી એ બેનને એને ઇન્જેક્શન મારી દીધું એટલે એને થોડો દુખાવો થયો એટલે એ પછી નાસી ગયો પછી તપાસ કરતાં કંઈક ઇન્જેક્શન લાગ્યું છે એટલે આપણે અત્યારે એને પકડી બી લાવ્યા છે અને એના બેનને ફરિયાદ લઈ અને આ તપાસ હજુ ચાલુ છે સાહેબ આજે ઇન્જેક્શન છે ક્યાંથી લાવ્યો હતો અને સારું ઇન્જેક્શન છે હવે એ હવે તપાસનો વિષય છે અને અત્યારે કંઈક દવા સિવિલ હોસ્પિટલમાં ગયેલો અને ત્યાંથી લાવેલો એવું કે છે એ ખ્યાલ નથી અત્યારે તપાસ ચાલે છે ના ના એવું કયા હજુ હજુ કાગળ પણ નથી આવ્યું બરાબર એ બધી ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને એફએસઆઈ રિપોર્ટ થાય પછી જ બધું જાહેર થશે કે અત્યારે કેવું કંઈ વધારે નથી